નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસનું એનાલિસિસ કરીશું મને આજે ખુશી થઈ રહી છે કે આપણી સરકાર નવી એજ્યુકેશન પોલિસી લઈને આવી છે સરકારે પોતાની નવી શિક્ષણ નીતિમાં મોટાભાગે બધા જ એવા બદલાવ કર્યા છે જે કરવા ખૂબ જ જરૂરી હતા જેમ કે જૂની શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીઓને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવતા હતા આર્ટ્સ કોમર્સ અને સાયન્સ એટલે કે કોઈ સાયન્સ વિષય પસંદ કરે તો તે કોમર્સ અને આર્ટ્સના વિષયો ભણી શકતો નહીં પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ એવા હોય છે કે તેમને અન્ય પ્રવાહના વિષયો પણ ગમતા હોય છે હું મારી જ વાત કરું તો મને બાયોલોજી સાથે ચિત્રો દોરવામાં અને ઇતિહાસ જાણવામાં પણ રસ હતો પરંતુ સાયન્સ પ્રવાહ પસંદ કર્યા પછી હું ચિત્રમાં અને ઇતિહાસમાં આગળ વધી શક્યો નહીં પરંતુ હવે સરકારે આ નીતિ બદલી નાખી છે હવે વિદ્યાર્થીઓ પાસે સાયન્સ પ્રવાહના વિષયો ભણાવવાની સાથે અન્ય પ્રવાહના વિષયો પણ ભણવાની ફ્લેક્સિબિલિટી હોય છે એનો અર્થ એ થયો કે નવી શિક્ષણ નીતિનું જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થશે ત્યારે એક વિદ્યાર્થી જીવવિજ્ઞાન ફિઝિક્સની સાથે સાથે પોલિટિકલ સાયન્સ અને કેમિસ્ટ્રીની સાથે હિસ્ટ્રી પણ ભણી શકશે તે એક સાથે સાયન્સના વિષયો પણ ભણી શકે છે કોમર્સના વિષયો પણ ભણી શકે છે અને આર્ટ્સના વિષયો પણ ભણી શકે છે ખરેખર આ ખૂબ જ સારું કામ કર્યું છે નવી શિક્ષણ નીતિમાં બીજો સૌથી મોટો બદલાવ સરકાર લાવી છે તે એ છે કે ટેન પ્લસ ટુનું એકેડમિક સ્ટ્રક્ચર જે હતું તે બદલીને હવે સરકારે ફાઇવ પ્લસ થ્રી પ્લસ થ્રી પ્લસ ફોરના સ્ટ્રકચરમાં તેને બદલી નાખ્યું છે આ સ્ટ્રક્ચર હવે વિકસિત દેશોના એકેડેમિક સ્ટ્રક્ચરની સમાન થઈ ગયું છે ટેન પ્લસ ટુ એજ્યુકેશન સિસ્ટમમાં શાળાકીય શિક્ષણ છ વર્ષની ઉંમરે શરૂ થતું હતું હવે નવી શિક્ષણ નીતિમાં તે ત્રણ વર્ષની ઉંમરે શરૂ થશે ત્રણ વર્ષની ઉંમરથી લઈને છ વર્ષની ઉંમર સુધી પ્રિસ્કૂલ હશે ત્યારબાદ બે વર્ષ માટે ધોરણ એક અને ધોરણ બેનું શિક્ષણ આપવામાં આવશે ત્યાર પછી ત્રણ વર્ષ માટે પ્રિપેરેટરી સ્ટેજ હશે જેમાં પ્લે ડિસ્કવરી અને પ્રવૃત્તિ આધારિત વર્ગખંડ પ્રક્રિયાઓ કરાવવામાં આવશે ત્યારબાદ ધોરણ છથી લઈને ધોરણ આઠ સુધીના શિક્ષણને મિડલ સ્ટેજ કહેવામાં આવશે જેમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને હ્યુમેનિટીઝ જેવા વિષયોમાં પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવશે ત્યારબાદ સેકન્ડરી સ્ટેજ આવશે ધોરણ નવથી બાર સુધીનું જેમાં મલ્ટી ડિસિપ્લિનરી સ્ટડી ગ્રેટર ક્રિટિકલ થિંકિંગ ફ્લેક્સિબિલિટી અને વિદ્યાર્થીઓના પસંદગીના વિષયો પર ધ્યાન આપવામાં આવશે આપ સૌને કદાચ ખબર હશે કે મોટા ભાગના વિકસિત દેશોમાં વોકેશનલ ટ્રેનિંગ્સને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે આ દેશોમાં વેલ્ડિંગ ઇલેક્ટ્રિશિયન કાર્પેન્ટરી પ્લમ્બરિંગ આ બધી જ નોકરીઓને એ લેવલ પર જ જોવામાં આવે છે જે લેવલ પર અન્ય વ્હાઇટ કોલર નોકરીને જોવામાં આવે છે પરંતુ આપણા દેશમાં આ બધી જોબ્સને એક નીચલા લેવલ પર જોવામાં આવે છે સરકારે આપણા માઇન્ડસેટને બદલાવવા માટે કેટલાક માળખાકીય બદલાવ આપણી એજ્યુકેશનલ સિસ્ટમમાં કર્યા છે ધોરણ છ થી જ ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે વોકેશનલ ટ્રેનિંગ જોબ્સ માટે આ જ નોકરીઓનો અનુભવ વિદ્યાર્થીઓને કરાવવામાં આવશે જેમાં દસ દિવસનો બેગલેસ સમયગાળો હશે જે દરમિયાન વિદ્યાર્થીઓ બેગ લઈને શાળાએ નહીં જાય પરંતુ આ નોકરીઓનો અનુભવ કરશે કાર્પેન્ટરી ગાર્ડનિંગ વેલ્ડિંગ ઇલેક્ટ્રિશિયન જેવી નોકરી અને પછી પણ વોકેશનલ ટ્રેનિંગ પર શાળામાં ધ્યાન આપવામાં આવશે આ એવી અગત્યની બાબતો છે કે મને લાગે છે કે આના વિના આપણે એક ડેવલપ્ડ કન્ટ્રી નહીં બની શકતા જો આ પરિવર્તનો લાવવામાં આવ્યા ન હોત સદનસીબે સરકારે આ દિશામાં એક યોગ્ય એક્શન લીધું છે વધુમાં ધોરણ છ પછી વિદ્યાર્થીઓને કોડિંગ પણ શીખવવામાં આવશે અને બોર્ડની એક્ઝામનું મહત્ત્વ ઘટાડવામાં આવશે જેના સ્થાને વર્ષમાં બે વખત પરીક્ષા લેવામાં આવશે બોર્ડની પરીક્ષાનો તણાવ અને મહત્ત્વ ઘટાડવા માટે પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે ઓબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ બોર્ડની પરીક્ષાને ગોખણપટ્ટીથી દૂર લઈ જઈને નોલેજ અને એપ્લિકેશન પ્રમોટ કરનારી બનાવવામાં આવશે એક વધુ અગત્યની પોલિસી ચેન્જ એ છે કે વિદ્યાર્થીઓના જે પરિણામ પત્રક છે એ ફક્ત શિક્ષકો દ્વારા જ એસેસ નહીં કરવામાં આવે પરંતુ વિદ્યાર્થીઓ જાતે જ પોતાને સેલ્ફ ઇવેલ્યુએટ કરશે વિદ્યાર્થીઓ જાતે જ પોતાની જાતનું પરીક્ષણ કરીને કહેશે કે તેઓ કેવું અને કેટલું શીખ્યા ફક્ત સેલ્ફ ઇવેલ્યુએશન જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના બાકીના સહધ્યાય પણ વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરશે અને જણાવશે કે અન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં જે તે વિદ્યાર્થીએ કેવું પરફોર્મન્સ કર્યું છે જે ક્રિટિકલ થિંકિંગ માટે વિદ્યાર્થીઓ માટે જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે હવે ચોથું અને અગત્યનું ચેન્જ એ છે કે હવે સરકાર શિક્ષણ માટે દેશની કુલ જીડીપીના છ ટકા ધનરાશિ શિક્ષણ માટે ઉપયોગમાં લેશે જે અત્યાર સુધી ત્રણ ટકા હતી ધોરણ બાર પછીના ઇવેલ્યુએશનની વાત કરીએ તો મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ પ્રોગ્રામ લાવવામાં આવશે એનો અર્થ એ છે કે આપે આપની કોઈ વિષયમાં ડિગ્રી શરૂ કરી માની લો કે બીએસસીની ડિગ્રી શરૂ કરી એક વર્ષ પછી તમને અનુભવ થાય છે કે આ મને પસંદ આવતું નથી અને મારે વધુ આગળ અભ્યાસ આ ડિગ્રીમાં કરવું નથી તો તમે ડિગ્રી કોર્સ અધૂરો છોડી શકો છો અને એક વર્ષ સુધી તમે જે વિષયોનો અભ્યાસ કર્યો છે તેના ક્રેડિટ્સ તમે નવા ડિગ્રી કોર્સમાં ટ્રાન્સફર કરાવી શકો છો આ એક ખૂબ જ અગત્યની બાબત છે અને મોટે ભાગે વિકસિત દેશોમાં આ આ પ્રમાણેની સિસ્ટમ ચાલે છે એમએ અને એમએસસી જેવા કોર્સ એક જ વર્ષના હશે એ તેમના માટે કે જેમણે ચાર વર્ષનો ગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ કર્યો છે અને બે વર્ષનો તેમના માટે કે જેમણે ત્રણ વર્ષનો ગ્રેજ્યુએટ ડિગ્રી કોર્સ કર્યો છે સાથે જ દુનિયાની ટોપની સો કોલેજોને ભારતમાં તેમના કેમ્પસ સ્થાપવાની પરવાનગી આપવામાં આવશે વોકેશનલ એજ્યુકેશન ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા સરકારે નક્કી કર્યું છે કે આવતા દસ વર્ષોમાં ક્રમશઃ બધી જ શાળાઓ અને કોલેજોમાં તેને જોડવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે કે બે હજાર પચીસ સુધીમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ શાળા અને કોલેજોના તેમને વોકેશનલ એજ્યુકેશનનો લાભ મળશે શિક્ષકો માટે કહેવામાં આવી રહ્યું છે કે એક કોમન નેશનલ પ્રોફેશનલ ધારાધોરણ બધા શિક્ષકો માટે નક્કી કરવામાં આવશે બે હજાર બાવીસ સુધીમાં અને શિક્ષક બનવા માટે જરૂરી લઘુત્તમ લાયકાત ચાર વર્ષ માટેના ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમને નક્કી કરવામાં આવશે બે હજાર ત્રીસ સુધીમાં સાથે જ બે વર્ષનો બી એડ અભ્યાસક્રમને પણ માન્ય રાખવામાં આવશે જેમની પાસે બેચલર્સની ડિગ્રી છે કોઈપણ વિષયમાં હવે આપણે કેટલાક નેગેટિવ પોઈન્ટ્સ નવી શિક્ષણ નીતિના જોઈએ એમાં પહેલું છે ધોરણ પાંચ સુધી વિદ્યાર્થીઓને સ્થાનિક ભાષામાં જ ભણાવવું પરંતુ જે લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નોકરીના કારણે સ્થળાંતર કરે છે આવા લોકો માટે તે મુશ્કેલી સર્જી શકે તેમ છે બીજું એક નેગેટિવ પોઈન્ટ એ જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક રાજકીય પક્ષો દ્વારા આ પોલિસી એન્ટી ડેમોક્રેટિક છે તેમ કહેવામાં આવી રહ્યું છે આ પોલિસીનું નિર્માણ કરતી વખતે રાજ્યો સાથે સલાહ મશવરો કરવામાં આવ્યો ન હતો વધુમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ પોલિસી સેન્ટ્રલાઇઝેશનને પ્રમોટ કરે છે રાજ્યો પાસે આ બાબતે કોઈ સત્તા રહેતી નથી ત્રીજું નેગેટિવ પોઈન્ટ એ જણાવવામાં આવી રહ્યું છે કે કેટલીક રાજકીય પાર્ટીઓ એમ કહી રહી છે કે આ પોલિસી થિયોરેટિકલ વધુ છે અને પ્રેક્ટિકલ ઓછી છે કહેવામાં આવી રહ્યું છે કે પોલિસીમાં જણાવવામાં આવેલી બાબતોને વાસ્તવિક રીતે કાર્યરત કરવું ખૂબ જ મુશ્કેલ છે તેના માટે સ્ત્રોત ખૂબ ઓછા છે આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તમારા કોઈ સુઝાવ હોય તો આપ કોમેન્ટ કરીને જણાવી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી નવા વિડીયોના નોટિફિકેશન આપ સુધી તરત જ પહોંચી શકે વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર Thank you.